था उभो था जो साष्टांग दंडवत प्रणाम मने नहीं माताजी ने कराए तमने पण करवा ज पड़े महाराज बेस 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 यहां मैं शू करू छे बस आज आज तो तुम्हारी महानता से महाराज तुम्हें महान कार्यो करीने याद ज नहीं रखता अरे તમે મને જે અકારણે લાભ થવાની વાત કરી હતી ને એ હચી પડી મને મારી દીકરીની થેલીમાંથી 500 રૂપિયાનો લાભ થયો બોળા બોળા હવે આને કોણ કહે કે 500 રૂપિયા મેં જેની થેલીમાં મૂક્યા હતા ગામમાં પોતાની શાન પોતાનો ઠાટ જમાવવા આટલું રોકાણ તો કરવું જ પડે ને મેં ખોટું શું કર્યું ભરત કેમ ખોઈ ગયો વિચારોમાં કઈ તરંગો આવે નક્કી નક્કી મને બીજો લાભ થવાનું ભવિષ્યમાં દેખાયું હશે હે ને ના સરપંચ સાહેબ મને સરપંચ સાહેબ અને એના ઘર વિશે પણ બધી ખબર છે શું એ જ કે કેરું વંઠેલ છે અને એને કારણે પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય મહારાજ મહારાજ અરે તમે તો ત્રિકાળ જ્ઞાની છો બરાબર કહ્યું તમે આ હંધી આદતોને લીધે સરપંચ સાહેબ મંજરી માડીથી નારાજ રહેશે એટલે સરપંચ સાહેબ એટલે ન્યાય મૂર્તિ એમની ગરિમા આખા ગામ માટે વિશેષ છે ને આખા ગામને એમના પ્રત્યે માને બહુ છે હો અને મંજરી માડી એટલે ભપકામાં ખૂબ આગળ આ બધું તો હું જાણું છું મહારાજ તમે તો જે થવાનું છે એના વિશે જાણો છો હે ને હા તારા વિશે પણ જાણું છું શું એ જ કે બે સેકન્ડમાં તું અહીંથી જઈશ જય માતાજી મહારાજ જય સિયા જય સિયા રામ ભોળા 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 કામથી વધારે હું ઉભો જ નથી રાખતો કોઈ એ જાણવું હતું પણ તું બોલી ગયો ભેરુભા સરપંચની સૌથી મોટી તાકાત છે અને મંજરી માડી સૌથી મોટી નબળાઈ અને મંજરી માડીની સૌથી મોટી નબળાઈ કેરું જે મારી સૌથી મોટી તાકાત બનશે હું મારા માટે હવે એક ભવિષ્યવાણી કરું છું કે ટૂંક સમયમાં સરપંચના આ ગામમાં મહાજ્યોતિષ તરીકે સ્થાપિત થઈશ અને પછી આખા પ્રદેશમાં અને પ્રદેશના દરેક મંદિર પર મારું રાજ હશે મારું વર્ચસ્વ હશે સૌથી વધારે પૈસો મંદિરમાં આવે છે અને કહેવાય છે કે મંદિરનો પૈસો એટલે લોકોનો પૈસો પણ વાપરવાનો આપણે સાફ કરવાનો આપણે ગામના લોકો તો ભોળા ભોળા બધા નકામા છે બધા કામ મારે જ કરવા છે તો તમારા લોકોની શું જરૂર શું કરો છો દેવી ફરી પાછી ગણતરી કરવી પડશે જાણી જોઈને નથી કર્યું કેરુના બાપુ થોડીક સતર્કતા રાખો ને તો આવી ભૂલ ના થાય હવે ધ્યાન રાખીશ કેરુના બાપુ એવું થાય તો સારું તમે ચા પીશો કેરુના બાપુ બધા જ વાક્યમાં કેરુના બાપુ શબ્દ વાપરશો તો હું કેરું ઘેલો થઈ ભાવુક થઈ જઈશ એવું નહીં બને જાણું છું તમે સરપંચ છો કોઈ પણ મુદ્દા પર ચર્ચા ના થાય તો આપણો દિવસ શરૂ કે રાત પૂરી ના થાય કેમ હા સાચી વાત મેં પણ અવલોકન કર્યું છે કે આપણી જીભા જોડી વધી ગઈ છે પણ એનું કારણ છે શું આપણા ઘરમાં સમસ્યા બહુ છે
એટલે દિમાગ તામસી રહે છે બધાના. જાણું છું, તમે એકલાને તામસી નહીં કહો, એમાં હું પણ આવી ગયો. બસ તો આપણે આ સમસ્યાનો ઈલાજ કરીએ તો? કેવો ઈલાજ? પેલા પંડિતજી છે ને, બધું સાચે સાચું કહે છે. જ્યોતિષ છે, આપણે એમને બોલાવીએ તો? તમને પોતાને સમસ્યા ખબર છે તો એનું જાતે જ નિવારણ લાવો ને. પણ ઉકેલ આવતો નથી, એનું શું? એમની વિદ્યાથી આપણે જાણી તો શકશું કે શું કરવું? આ બધાને બહાલી આપવી મને નામંજૂર છે. એક વાત યાદ રાખજો દેવી, સ્વભાવગત સમસ્યાનો ઉકેલ જ્યોતિષી વિદ્યામાં ના હોય. તમે યાદ રાખજો આ વાત. મારી કોઈ વાતમાં મને ટેકો નહીં આપે, અને પછી કહે છે કે હું એમનાથી છુપાઈને કામ કરું છું, તો પછી હું બીજું શું કરું? મારે એ પંડિતને જઈને તો મળવું જ પડશે, પણ કેવી રીતે? એ સરપંચ સાહેબનો ખાસ માણસ નીકળ્યો તો? એમને બધું કહી દેશે તો? મારા દીકરા માટે એમને કેવી રીતે સમજાવું? છતાં દીકરે વાંચણી હોય એવું લાગે છે. બાળકના શોર કિલોલ વગરનું ઘર મશાન જેવું લાગે છે. શું કરું? એ તમે બધા એક સાથે શું થયું? તારે લીધે મને વટ પડી સુરી ભૂખી જાય સોનલ કાકી અને સાવલી માસી પણ. આપણે એમાં મેં શું કર્યું છે? તે અમારા ડબ્બા લઈ લીધા. લીધા નથી, જીત્યા છે. અને એમાં મારું શું નામ? ગોપાલ લેખી જાવ ને, એને મારી પર શરત મૂકી હતી. જે કેવું હોય એ એને કહો, મને નહીં. એ શું કામ કે ડબ્બો લઈને તું નહોતી આવી? અને મેં કોઈને રોક્યા થોડી હતા. કેવા હાથ ઉપર કરી દીધા ગોપાલે. આપો જોઈએ એનો સાથ. સાચો હોઉં આપે તે મારો સાથ? તું સાચો ગોટાડો છે જે આ લોકો તને સમજતા નથી. ઇન્ડિયા જેવો છે લુચ્ચો. એ સુરી, મને લુચ્ચો નહીં કે કઈશ. ટીકમાં નહીં, 17.5 વાર કઈશ. That's it.